જૂનાગઢના ગાંઠીલા ઉમાધામ ખાતે હાલ પાટોત્સવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોડાયા છે વર્ચ્યુઅલી સંબોધન કરવા માટે. આવો સાંભળીએ. સાહેબના માધ્યમથી અમને વીસીના માધ્યમથી અમારી વચ્ચે આવવાની મોકો આપ્યો, અમારી વચ્ચે આવવા માટે આપે આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આપ સૌને આપ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ. આપે ગુજરાતની અંદર જે કામ કર્યું છે એ ગુજરાત આજે તમને કાયમી માટે યાદ કરે છે અને ભારતની અંદર પણ આપ જે કામ કરો છો સાહેબ એ કામ અમને સરાહનીય લાગે છે. અમે આપની અપેક્ષા રાખીએ છીએ કે આપ જેટલી આપની ઈચ્છા હોય એટલા અમારી વચ્ચે વર્ષો અમારી વચ્ચે વર્ષો અને આપ ખૂબ સારી રીતે અમને માર્ગદર્શન આપો. ભારત માતા કી જય, વંદે માતરમ. જૂનાગઢના ગાંઠીલા ઉમાધામ ખાતે અત્યારે મહાપાટોત્સવનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. પ્રધાનમંત્રી પણ વર્ચ્યુઅલી જોડાઈ ગયા છે. થોડી જ વારમાં હવે પ્રધાનમંત્રી આ પાટોત્સવની ઉજવણીને સંબોધન કરશે. ઉમિયા માતાનો આ પાટોત્સવ જે જૂનાગઢના ગાંઠીલા ગામ ખાતે આયોજિત કરવામાં આવેલો છે, છેલ્લા બે વર્ષથી આ પાટોત્સવ યોજાતો ન હતો કારણ કે કોરોના કાળ હતો. ત્યારે હવે જ્યારે માતાજીનો પાટોત્સવ આયોજિત કરાયો છે ત્યારે પાટીદાર સમુદાયમાંથી અને આસપાસના વિસ્તારો અને ગુજરાતભરમાંથી લોકો અહીંયા આ પાટોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાયા છે. વંથલીના ગાંઠીલા ગામે ઉમાધામનું આ અદ્ભુત મંદિર આવેલું છે. થોડી જ વારમાં પ્રધાનમંત્રી પણ આ કાર્યક્રમને સંબોધિત કરશે. પાવન પર્વે શ્રી ઉમિયા ધામ ગાંઠીલા દ્વારા આયોજિત 14મા મહાપાટોત્સવ પ્રસંગે આપણી સૌની વચ્ચે વર્ચ્યુઅલ માધ્યમથી વૈશ્વિક નેતા તથા ગુજરાતના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજી, યાત્રાધામ મંત્રી શ્રી અરવિંદભાઈ રયાણી, સાંસદ શ્રી મોહન કુંડારિયાજી, શ્રી રમેશભાઈ ધડુક, શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય તથા ઊંઝા માતા ટ્રસ્ટના પ્રમુખ શ્રી બાહુભાઈ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આરપી પટેલ, ધારાસભ્ય શ્રી લલિતભાઈ કથગરા, શ્રી ચિરાગભાઈ કાલરિયા, સંસ્થાના સૌ દાતાશ્રીઓ, ટ્રસ્ટીશ્રીઓ, મંચસ્થ સૌ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ માય ભક્તો ભાઈઓ અને બહેનો, સૌને નમસ્કાર. ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિન અને આ પવિત્ર ભક્તિધામનો પાટોત્સવ જાણે સોનામાં સુગંધ ભળી, રામનવમીનો સુકનવંતો અવસર, આ પુણ્યશાળી ગરિમા ભૂમિ ગાંઠીલાનું આ આધ્યાત્મિક ધામ, માં ઉમિયાનો ભવ્ય નિવાસ, ઉમેશ્વર મહાદેવનું ધર્મસ્થાન, શક્તિ સ્વરૂપા માં ઉમિયાના પરમ ભક્તોનું સાનિધ્ય, આજે કેવો અભૂતપૂર્વ સંયોગ નિર્માયો છે. આમંત્રણ પત્રિકામાં પણ છપાવાયું છે કે માનું તેડું આવ્યું અને માં ઉમિયાએ જ આપણને સૌને અહીંયા ભેગા કર્યા હોય એવો અલૌકિક અનુભૂતિ આજે થઈ રહી છે. અહીં 14મા પાટોત્સવ સાથે યજ્ઞ હવન, આરોગ્ય કેમ્પ, મહિલા સંમેલન, સામાજિક સંમેલન વગેરે પણ યોજાઈ રહ્યા છે અને માં ભક્તોની સામાજિક સંબંધતા સૂચવે છે. આનંદની વાત છે કે અત્યારના આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2008માં જ્યારે એ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ ઉમિયા ધામના નૂતન મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આજે પણ વર્ચ્યુઅલમાં સંબોધન કરીને તેઓ આપણને સૌને પ્રેરણા પૂરી પાડવાના છે. મિત્રો, ગુજરાત અને ખાસ તો સૌરાષ્ટ્ર, જૂનાગઢની આ ભૂમિ સંતો ઋષિઓની માનીતી ભૂમિ રહી છે. આપણી સંસ્કૃતિમાં અનાદિકાળથી સ્ત્રી શક્તિની પૂજા થતી આવી છે. યુગો યુગોથી આપણી સંસ્કૃતિએ શક્તિની ભક્તિનો મહિમા કર્યો છે. માં ઉમિયાનો આ પાટોત્સવ માત્ર ધર્મોત્સવ નથી પરંતુ આરોગ્ય રક્ષા અને માતૃશક્તિ, નારી શક્તિના સામર્થ્યને ઉજાગર કરતો આ ઉત્સવ છે. બ્લડ ડોનેશન કેમ્પ, હિમોગ્લોબિનની તપાસ, આંખોના રોગની સારવાર, નિદાન, કેન્સર જાગૃતિ અભિયાન જેવા આરોગ્ય રક્ષા સેવા કાર્યો અહીં યોજાઈ રહ્યા છે. આજે ભગવાન શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્ય દિવસ
राम जन्मोत्सव छे। रामचंद्र जीए कल्याण राज्यनो एक आदर्श स्थापायलो छे। लोकहित जनहितकारी सर्वजन सुखाय सर्व राज्य राम राज्य कहेवाय छे। आपणे आदरणीय प्रधानमंत्री श्री नरेन्द्र भाई नी प्रेरणा थी आ वर्षे आजादी नो राज्य स्वराज्य नो अमृत महोत्सव उजवी रहा छे। स्वराज्य नी आ यात्रा ने श्री नरेन्द्र भाई ना नेतृत्व में आपणे सुराज्य गुड गवर्नेंस नी विकास यात्रा बनावी छे। राम राज्य केवू होय तेनी अनुभूति हवे देशवासियों ने आ सुराज्य नी यात्रा थकी थई रही छे। मित्रों गुजरात नी आपणी आ सरकार पण समाज में धर्म रक्षण माटे समर्पित छे। समाज ना दरेक तबक्का ना लोकोनी सेवा एज आपणुं लक्ष्य छे। આજે ઉમિયાધામના પાટોત્સવમાં બહુવિધ ઉત્સવોથી પાટીદાર પરિવારો એ લક્ષ્ય સિદ્ધ કરી રહ્યા છે। શ્રદ્ધા સેવા અને સમર્પણને વરેલા માં ઉમિયાના પરમ ભક્તો એવા પાટીદારો એટલે પાણીદાર ગુજરાત। વિશ્વભરમાં પાટીદારોની એક ઓળખ છે, ક્યાંય પાછા ના પડે, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં મુજાયા વગર માર્ગ કાઢી લે, પહાણમાંથી પાણી કાઢે એવા મહેનતી લોકો એટલે પાટીદાર। પાટીદારો આખા વિશ્વમાં વ્યાપી ગયા પણ માતૃભૂમિના ઋણ કદી ન ભૂલ્યા। એમની સેવા પ્રવૃત્તિઓ આખા સમાજનો સહારો બની છે। માતૃભૂમિનું ઋણ અદા કરવા આપ સૌ પાટીદાર પરિવારો અહીં વિશાળ સંખ્યામાં છો ત્યારે ધરતી માતાનું ઋણ પણ ધરતીના છોરું પાટીદારોએ અદા કરવાનું છે। આપણે અત્યાર સુધી રાસાયણિક ખાતરના ઉપયોગથી ખેતી કરતા રહ્યા અને ધરતી માતાને રસકસ વગરની કરી નાખી। આવા ધન ધાન્ય ખાઈને આપણે પોતાનું સ્વાસ્થ્ય બગાડ્યું અને કેમિકલ ફર્ટિલાઇઝરથી ધરતી માતાનું સ્વાસ્થ્ય પણ બગાડ્યું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ હવે ધરતી માતાનું સ્વાસ્થ્ય સુધારવા અને માનવ જીવનને આરોગ્યપ્રદ બનાવવા બેઝિક બેક ટુ બેઝિકનું આહ્વાન કર્યું છે। ઉમિયા માતાના સાનિધ્યે અહીં ઉપસ્થિત સૌ ધરતી માતાના છોરું પાટીદાર પરિવારો પણ આજે સંકલ્પ કરે કે હવેથી પ્રાકૃતિક ખેતી નેચરલ ફાર્મિંગ જ અપનાવશે। પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી કરીને આપણે આવનારી પેઢીને પણ સ્વસ્થ જીવન આપી શકીશું। આ પ્રાકૃતિક ખેતી જ આત્મનિર્ભરતા તરફ લઈ જશે એ વાત નિશ્ચિત છે। આત્મનિર્ભર ખેતીથી આત્મનિર્ભર ગુજરાત આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય આપણે પાર પાડીએ। માં ઉમિયા એ માટે આપણને શક્તિ આપે, કૃપા આશીષ વરસાવે એ જ માં ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરી વિરમું છું। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ।